નમસ્કાર એનએસ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે કરવા ચોથ છે. કરવા ચોથ હિન્દુઓનો એક મોટો તહેવાર છે. આ તહેવાર ભારત, પંજાબ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં ઉજવવામાં આવે છે. તેમજ સુહાગીન મહિલાઓ દ્વારા ઉપવાસ કરીને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. કરવા ચોથનો તહેવાર દીપાવલીના 9 દિવસ પહેલા ઉજવાય છે. હિન્દુ કેલેન્ડર મુજબ કરવા ચોથનો ઉપવાસ દર વર્ષે કાર્તક મહિનાના 4 વર્ષથી આવે છે. તે જ સમયે અંગ્રેજી કેલેન્ડર મુજબ આ તહેવાર ઓક્ટોબર મહિનામાં આવે છે. આ વખતે કરવા ચોથ 27 ઓક્ટોબરે છે. સુહાગીન મહિલાઓ બધી જ પ્રતિજ્ઞાતિઓ માટે કરવા ચોથ મનાવે છે. સમગ્ર દિવસ દરમિયાન સ્ત્રીઓ તરસી રહીને તેમના પતિઓ માટે લાંબા જીવનની પ્રાર્થના કરે છે. આ દિવસે સમગ્ર કાયદા પર માતા પાર્વતી અને ભગવાન શ્રી ગણેશની ઉપાસના કર્યા પછી કરવા ચોથની કથા સાંભળવામાં આવે છે. પછી આ ઉપવાસ રાત્રે ચંદ્રની પૂજા કર્યા પછી પૂર્ણ થાય છે. કરવા ચોથની તૈયારીઓ ઘણા દિવસ પહેલા શરૂ કરી દેવામાં આવે છે. સુહાગીન સ્ત્રીઓ કપડા, દાગીના અને ઉપવાસની સામગ્રી ખરીદે છે. ત્યારે કરવા ચોથ પહેલા બજારો પણ અવનવા વસ્ત્રો તેમજ ઘરેણાઓ સહિતની અવનવી વસ્તુઓથી છલકાઈ જાય છે. કરવા ચોથની તૈયારીઓ ઘણા દિવસ પહેલા શરૂ કરી દેવામાં આવે છે. સુહાગીન સ્ત્રીઓ કપડા, દાગીના અને ઉપવાસની સામગ્રી ખરીદે છે અને કરવા ચોથના દિવસે સ્ત્રીઓ સૂર્યોદય પહેલા ગુલાબ ખાય છે. આ પછી સવારમાં હાથ અને પગ પર મહેંદી મૂકવામાં આવે છે અને પૂજાના અંગૂઠાને શણગારવામાં આવે છે. ઉપવાસ કરનાર સ્ત્રીઓ સાંજ પહેલા મંદિર, ઘર અથવા બગીચામાં ભેગી થાય છે, જ્યાં બધી જ સ્ત્રીઓ પૂજા કરે છે. આ સમય દરમિયાન પાર્વતીજીની મૂર્તિ ગૌરી ગાય અને પીળી જમીનથી સ્થાપિત કરવામાં આવે છે. માતા ગૌરીની પૂર્વ મૂર્તિ પણ રાખવામાં આવે છે અને પૂજા કર્યા બાદ બધી સ્ત્રીઓ કરવા ચોથની વાર્તા સાંભળે છે. આ સમય દરમિયાન બધી જ સ્ત્રીઓ લાલ 16 જોડીઓ સાથે પૂજા કરે છે. ચંદ્રના ઉદય પર આરતી ઉતારવામાં આવે છે અને પતિની આરતી કરવામાં આવે છે અને ત્યારબાદ પતિના હાથથી પાણી પીવડાવવામાં આવે છે. કરવા ચોથના વ્રતનું પતિ અને પત્નીના સંબંધોમાં અનેરું મહત્વ છે. પતિની દીર્ઘ આયુ માટે પત્ની આ વ્રત કરે છે. પૂરા દિવસ દરમિયાન ઉપવાસ કરી રાત્રિ દરમિયાન ચંદ્રનો દીદાર કરી આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે. કરવા ચોથના વ્રતનું પતિ અને પત્નીના સંબંધોમાં અનેરું મહત્વ છે. પતિના દીર્ઘ આયુષ્ય માટે પત્ની આ વ્રત કરે છે. પૂરા દિવસ દરમિયાન ઉપવાસ કરી રાત્રે ચંદ્રનો દીદાર કરી આ વ્રત પૂર્ણ કરવામાં આવે છે. ત્યારબાદ પતિના હાથથી પાણી પીવે છે અને ભોજન ગ્રહણ કરે છે. આમ શ્રદ્ધા ભક્તિથી જે ગણેશજીનું પૂજન કરે છે તે બધી જ સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન પસાર કરે છે. ગણેશજીનું માથું ચંદ્રલોકમાં હોવાથી આ દિવસે ચંદ્ર દર્શન અને અર્ધ્યનું ખૂબ મહત્વ રહેલું છે. કરવા ચોથ પાછળ કેટલીક પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે. વર્ષોથી ચાલી આવતી આ પરંપરામાં પૌરાણિક કથાઓનું ખૂબ જ યોગદાન રહેલું છે. બસ આટલું જ. ફરી હાજર થશું વિશેષ અહેવાલ સાથે. ત્યાં સુધી જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.